આ વર્ષે ભારતમાં વર્લ્ડ કપનું આયોજન થઈ રહ્યું છે। 5 ઓક્ટોબરથી આ ટુર્નામેન્ટની શરૂઆત થવા જઈ રહી છે। આ પહેલીવાર છે જ્યારે ભારત એકલું આ ટુર્નામેન્ટને ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે, જેની અસર ઘણા સેક્ટર અને કંપનીઓના બિઝનેસ પર પડવાની છે, જેમાં હોટલ, એરલાઇન્સ, રેસ્ટોરાં અને ટ્રાવેલ કંપની સામેલ છે। સાથે જ તેમના ઇન્વેસ્ટર્સને તાબડતોડ કમાણી થઈ શકે છે। વર્લ્ડ કપ સમયે આ સેક્ટરની કંપનીઓના પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધશે। આમાં ઘણી કંપનીઓના સ્ટોક્સ શેર બજારમાં લિસ્ટેડ છે, જેમના રોકાણકારોને વર્લ્ડ કપ દરમિયાન કંપનીઓને થતા ફાયદાને લીધે સારો નફો મળી શકે છે। આ સેક્ટર્સને થશે વધારે ફાયદો। વર્લ્ડ કપ દરમિયાન ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ સેગમેન્ટમાં સારી ડિમાન્ડ જોવા મળી શકે છે। જીઓજીત ફાઇનાન્શિયલ સર્વિસીસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ગૌરાંગ શાહનું કહેવું છે કે હોટલ અને હોસ્પિટાલિટી સેક્ટર આ સમયે બુલિશ છે। સાથે જ ટ્રાવેલિંગ વધવાને કારણે એરલાઇન્સ ઇન્ડસ્ટ્રીને પણ સારો ફાયદો મળી શકે છે। આ દરેક સેગમેન્ટ્સમાં G20 સમિટ અને ત્યાર પછી સતત થનારા ઇવેન્ટ્સથી ગ્રોથની આશા છે। ગૌરાંગનું કહેવું છે કે તહેવારની સિઝનની સાથે સાથે ક્રિકેટ વર્લ્ડ કપ અને ત્યાર પછી લગ્નની સિઝન શરૂ થવાથી આ દરેક સેક્ટરને લાંબા સમય સુધી ફાયદો થવાનો છે, માટે આ કંપનીઓના શેર સારું પ્રદર્શન કરી શકે છે। આ કંપનીઓના શેર કમાલ કરશે। જો આ સેક્ટરની કંપનીઓને જોઈએ તો તાજ બ્રાન્ડની હોટલ ચલાવનારી કંપની ઇન્ડિયન હોટલ્સ, લેમન ટ્રી હોટલ્સને ઘણો ફાયદો થશે। આ ઉપરાંત વેસ્ટલાઇફ ફૂડ વર્લ્ડ, જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ, રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સ એશિયા વગેરેના શેર પર નજર રાખી શકાય છે। તો પેપ્સીની બોટલિંગ કરનારી કંપની વરુણ બેવરેજીસના શેર પણ કમાલ કરી શકે છે। ટ્રાવેલ સેગમેન્ટ્સમાં ઇન્ડિગો અને ICRTCના શેર પર નજર રાખી શકાય છે। આ બંને કંપનીઓમાં રેવન્યુ વધવાની આશા છે। આ ઉપરાંત ઇલેક્ટ્રિક કમ્પોનન્ટ બનાવનારી કંપનીઓના શેરો પણ ફોકસ કરી શકાય છે।